नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारो स्वागत है। विद्यार्थी मित्रों, तमने जो ऑगस्ट मास में घरे शीखी प्रवृत्ति आपेल है एम आप धोरण पांच की अंदर अंग्रेजी विषय से प्रवृत्ति की चर्चा करीशू। एम शू करवा इंग्लिश में तो कि मित्रों, अंग्रेजी पाठ्यपुस्तक जो तना 12 अने 13 पेज नंबर है एना पर एक वार्ता आपेली है। अँ आज वार्ता QR कोड में आपेली है, तमे ते वार्ता सांभो साथ साथ पुस्तक खुल्लू रखो। જ્યારે આ વાર્તા તમને સમજાય ત્યારે આ વાર્તામાં તમે તમારા ઘરના બીજાને પણ કહો, તમારે વાર્તા જોવાની છે, એમાં વાંચવાની છે, અને પછી શું કરવાનું છે તો કે પહેલી પ્રવૃત્તિ કરવાની છે। શું કરવાનું તો કે વાર્તા મજા આવી, જો મજા આવી તો કમેન્ટ કરો કે યસ મજા આવી। પછી શું કરવાનું તો કે હવે વાર્તામાં જે જે પ્રાણીઓના નામ આવ્યા છે તે અહીં લખવાના છે, તો કે એમાં તો કેટ આવ્યું, પછી રેબિટ, ડોંકી, કેમલ, એલિફન્ટ અને સ્ક્વિરલ, બરાબર આટલા પ્રાણીઓ છે, ખિસકોલી ને પછી બિલાડી ને ઉંદર ને સસલું ગધેડો ને ઊંટ ને હાથી ને આ બધા નામ આવ્યા। કોઈ બાકી રહી જાય તો તમે લખી નાખજો ને કોમેન્ટ પણ કરી દેજો। ત્યારબાદ છે બીજી પ્રવૃત્તિ શું કરવાનું છે તો કે તમને નીચે એક ચિત્ર આપેલ છે તેમાં રંગ ભરવાના છે, કુલ 6 પ્રકારના રંગો હશે। હવે રંગ ભર્યા પછી નીચે કેટલીક ખાલી જગ્યા આપી છે તેમાં તમે જે રંગ ભરેલો હોય તેના નામ પણ લખવાના છે। કે પેલો રંગ છે રેડ ને ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ એન્ડ બ્રાઉન, આટલા રંગ આપેલા છે, સૂર્ય આપેલો છે, પછી ઉપજો તમારા માટે એક બાકી રાખ્યો જાન્યુઆરી પીનાર આવેલા મેઘધનુષ નીકળે ને આપણી ભાષામાં કહીએ તો એ રંગ તમારો પૂરોનો છે, જો અલગ અલગ રંગ અહીંયા પૂરેલા છે બરાબર। હવે શું કરવાનું છે, રંગ ભરેલા હોય તેમાં નામ પણ લખવાના છે આપણે, 6 પ્રકારના રંગ છે બરાબર। પછી ખાલી જગ્યા તમને આપેલી છે એમાં લખવાનું છે તમારે, શું કરવાનું છે કે પછી ખાલી જગ્યામાં તમારે લખવાનું કે માય હાઉસ ઇઝ બ્રાઉન, હાઉસ છે એ કેવું છે તો કે એ બ્રાઉન કલરનું છે, પછી રિવર ઇઝ બ્લુ, પછી જે તમે જે કલર તમે અહીંયા કહી રહ્યો એવું નહીં, આ જ કલર તમે જે કલરનું રંગ પી રહ્યો હોય એ કલર તમારે અહીંયા લખવાનું। પછી ત્રીજું છે કે ટ્રીસ આર ગ્રીન એન્ડ બ્રાઉન, ઝાડવા કેવો લીલા કલરની ડાળીઓ હોય લાકડા કલરની હોય। ત્યારબાદ છે ધ રેઇનબો, રેઇનબો એટલે જે ઓલો નીકળે ને આપણે કંઈ જાનીવાલી પીનારાનું મેઘધનુષ ટાઈપ નીકળે એને શું કહેવાય, તમે કયા કયા કલર હોય તો કે વાયોલેટ, ઇન્ડિગો એટલે શું તો કે એક પ્રકારનો બ્લુ જ કલર, પછી બ્લુ, પછી ગ્રીન, યલો એટલે કે પીળું, પછી ઓરેન્જ એટલે નારંગી કલર, અને આર એટલે રેડ એટલે કે લાલ કલર, બરાબર। તમે બોલો કે ચાની વાલી પીનારા, ચામલી ને નીલો અને બધા કલર છે યાર એમાં હાજર હોય બરાબર। પછી પાંચમું છે કે આઈ લાઈક ખાલી જગ્યા કલર, તો તમને કયો કલર ગમે તો આઈ લાઈક રેડ કલર, આઈ ડોન્ટ લાઈક તમને જે કલર ન ગમતો હોય અહીંયા કોમા રાખવાનું કે ભાઈ મને આ કલર નથી ગમતો, તો એમાં શું આવશે, મેં લખ્યું છે યલો, તમને જે કલર ન ગમતો હોય તમે કોમેન્ટ કરો કે મને આ કલર નથી ગમતો। ત્યારબાદ ત્રીજી પ્રવૃત્તિ છે કે રમત રમવાની છે, એમાં શું તો કે આ રમત રમવા માટે કુલ 15 કાર્ડ બનાવવા પડશે, યાદ રાખજો રમત કેવી રીતે રમવાની છે તો કે પહેલાં 15 કાર્ડ લેવાના, પછી 5 સવાલ કાર્ડ અને 10 જવાબ કાર્ડ। 15 કાર્ડમાં શું કરવાનું તો કે 5 કાર્ડ એવા રાખવાના કે જેમાં સવાલ હોય અને 10 કાર્ડ એવા રાખવાના કે એમાં જવાબ હોય। તો હવે તમારે સવાલ કાર્ડમાં ક્યાં સવાલ લખવાના છે તો આ 5 સવાલ આપેલા છે તમને કે હાઉ મેની, પછી વોટ કલર ઇઝ ઇટ એટલે હાઉ મેની એટલે કેટલા, પછી વોટ કલર એટલે કયો કલર છે એમાં, પછી વોટ ઇઝ ઇટ તે શું છે, વેર ઇઝ ઇટ તે ક્યાં છે, અને હુ ઇઝ હી અથવા સી તે કોણ છે અથવા તેણી કોણ છે બરાબર। હવે જવાબ કાર્ડમાં તમારે શું રાખવાના, 10 જવાબ, એમાં પહેલા કાર્ડમાં એ રાખવાનો કે 3 બનાનાસ, પછી બીજામાં ગ્રીન કલર, ત્રીજામાં ઓન એપલ, ચોથામાં ઇન ધ બોક્સ, પછી પાંચમામાં તો કે સી ઇઝ માય ગ્રાન્ડ મધર, છઠ્ઠામાં ટુ ચેર, સાતમામાં યલો, આઠમામાં અ ટેબલ, નવમામાં ઓન ધ ટેબલ, અને દસમામાં હી ઇઝ માય બ્રધર, તે મારા ભાઈ છે બરાબર, બે ખુરશી ને પીળો કલર ને એવા બધા જવાબ તમારે રાખવાના। હવે રમત કેવી રીતે રમવાની છે તો કે રમતમાં તમારે શું કરવાનું તો કે તમારે સવાલ કાર્ડ છે એ તમારા હાથમાં રાખવાનો, સવાલ કાર્ડ જે 5 આપણે સવાલ હતા હાઉ મેની ને બધા એ સવાલ હતા ને, આ સવાલ કાર્ડ તમારે હાથમાં રાખવાનો। પછી બીજું તો કે જવાબ કાર્ડ છે એ નીચે ખુલ્લા કરીને ઊંધા મૂકી દેવાના, જવાબ કાર્ડને ખુલ્લા કરી નાખવાના, પછી તમને દેખાય ને એ રીતે એટલે કે ઊંધા મૂકી દેવાના બરાબર। પછી શું કરવાનું તો કે હવે કોઈ એક જવાબ કાર્ડ ખોલો, માની લો કોઈ જવાબ ખોલી લો, પછી શું કરો જવાબ કાર્ડ ખોલીને તેને અનુરૂપ જવાબ કાર્ડ શોધો, એની અનુરૂપ જવાબ કાર્ડ શોધો અને બંનેની જોડી બનાવીને એક તરફ મૂકી દેવાની બરાબર, ખ્યાલ આવી ગયો। પછી હવે પાંચમું શું છે તો કે હવે બીજું સવાલ કાર્ડ ખોલો, હવે શું કરવાનું કે બીજું એક સવાલ કાર્ડ ખોલો અને તેને અનુરૂપ સવાલ કાર્ડ તમારા હાથમાંથી શોધી અને જોડી બનાવો અને મૂકી દે, એવી રીતે સવાલ જવાબ ભેગા કરી બેની જોડી બનાવીને આપણે મૂકતું જવાનું। છઠ્ઠું, જો તમને સવાલ કાર્ડ ન મળે તો જોડીમાંથી સવાલ કાર્ડ લઈ લ્યો બરાબર, જ્યારે બધા જ જવાબ કાર્ડ પૂરા થઈ જાય ત્યારે રમત પૂરી। આ રમત તમે કોઈ સાથી સાથે પણ રમી શકો છો, અને ખાસ વિદ્યાર્થી મિત્રો રમત રમી અને તમારે કોમેન્ટ કરવાની છે રમતમાં તમને મજા આવી કે નહીં। તો વિદ્યાર્થી મિત્રો તમારી જે ઇંગ્લિશની પ્રવૃત્તિ હતી અહીંયા
पूरी थी गई और बीजा बधा तमारा विषय है यनी प्रवृत्ति पण ऑलरेडी अपलोड थई ज गई छे। तो ए मेळवा माटे तमारे शुं करवानुं तो के डिजिटल विद्यालय में प्लेलिस्ट में जईने तमारुं धोरण सिलेक्ट करीने तमे बीजी बधी प्रवृत्ति छे ए पण जोई शको छो। अने जो जे इंस्टाग्राम में पण तमे डिजिटल विद्यालय फॉलो न कर्युं होय तो एमां पण फॉलो करी नाखजो, कारण के एमां पण तमने अवनवी अपडेट छे मळती रहेशे। तो विद्यार्थी मित्रों विडियो ने तमारा मित्रों सुधी शेर करी देजो, एमां कॉमेंट करजो और विडियो ने लाइक करजो। और हजी जो चेनल ने सब्सक्राइब न करी हो तो चेनल ने सब्सक्राइब कर बाजू पर रहेला बेल आइकन ने दबी देजो, जेथी करीने बधी नोटिफिकेशन छे सौथी पहेला तमने मळे। तो विद्यार्थी मित्रों आवजो, जय हिंद जय भारत।